Good morning, class. Welcome back to the channel. I hope all you are safe and healthy at your home. Industrial Chemistry Department, MSc, Sem 3, Paper Code IC 09. Today we discuss new topic. As far as your examination are concerned, it is very important because the university has asked. Certain question in this topic. Topic is very interesting and easy to understand. Today we discuss a topic name motivation in unit number two. If we look at the syllabus in lecture number. 10 or something 11. We completed group dynamics, right? And today we start motivation theories, then, after we further will be discussing a unit 2 chapter.

મોટીવેશનની ડેફિનેશનમાં ત્રણ વર્ડ આવે છે એ સમજવા જરૂરી છે એમાં પહેલું છે ઇન્ટેન્સિટી સેકન્ડ ડાયરેક્શન એન્ડ થર્ડ પ્રેઝિસ્ટન્સ વન બાય વન સમજીએ સમજીએસ એન એક્ઝામ્પલ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને વચ્ચે ટ્વેન્ટી ટ્વેન્ટી શરૂ થશે ભારત ઇન્ડિયન ટીમ છે ક્રિકેટ ટીમ એ સિરીઝ જીતવા માટે કેટલું હાર્ડવર્ક કરે છે રાઈટ સિરીઝ જીતવા માટે કેટલું હાર્ડવર્ક કરે છે એ ઇન્ટેન્સીટી છે એટલે કે ભારતીય ઇન્ડિયન ક્રિકેટ ટીમ કેટલું ઇન્ટેન્સિટી સાથે રમે છે ગેમમાં રાઈટ એનું દરેક પ્લેયરનું હાર્ડ ડેડિકેશન છે કે નહીં એ બીજું ડાયરેક્શન ભારતીય ટીમ જે છે ક્રિકેટ ટીમ એ હાર્ડવર્ક આપીને એનું એફર્ટનેસ કેટલું છે કે જે એફર્ટથી આપણી ક્રિકેટ જે ટુર્નામેન્ટ છે સિરીઝ છે એ જીતી શકાય કેટલું એફર્ટ્સ આપે છે પહેલું છે હાર્ડ વર્ક બીજું છે એફર્ટનેસ ઇન્ડિયન ટીમ છે એ કેટલું એફર્ટ્સ આપે છે સિરીઝને જીતવા માટે ત્રીજું છે પ્રેઝિસ્ટન્સ જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હાઉ લોંગ અ પર્સન કેન મેન્ટેન એફર્ટ્સ મતલબ ક્રિકેટ ટીમમાં દરેક પ્લેયર નું એફર્ટનેસ ક્યાં સુધી ચાલે છે તે કોઈ બોલર હોય કોઈ બેટ્સમેન હોય થ્રુઆઉટ ધ સિરીઝ પોતાની એફર્ટ્સ રાખશે અને થ્રુઆઉટ ધ સિરીઝ પરફોર્મન્સ કરશે માની લો કે ઓપનર છે અને મિડલ ઓર્ડર તો ચાન્સ છે કે આપણે સિરીઝ જીતી શકીએ અથવા બોલર પોતાનું કન્સિસ્ટન્સી લાંબા સમય સુધી જાળવી રાખશે બોલિંગમાં તો ભારતીય ટીમ ડેફિનેટલી જીતશે ક્લિયર તો આ ત્રણ આપણે એક એક્ઝામ્પલ જોયું એમાંથી આપણે હવે ડિટેલમાં જઈએ મોટિવેશન જે છે ને એક હ્યુમન સાયકોલોજી અને હ્યુમન બિહેવિયર સાથે જોડાયેલો વર્ડ છે પહેલાં એ સમજી લઈએ ઇન્ટરેસ્ટિંગ સેશન છેલ્લે ત્યાંથી સમજો મોટિવેશન છે ને હ્યુમન સાયકોલોજી અને હ્યુમન બિહેવિયર જે છે એના ઉપર ડિપેન્ડન્ટ એને રિલેટેડ વર્ડ છે કોઈ બી પર્સન જે છે ને એ ઓર્ગેનાઇઝેશન ગોલ અચીવ કરવા માટે મતલબ કે કોઈ કંપનીના ઓબ્જેક્ટિવ કે ગોલ અચીવ કરવા માટે કેટલી થી કામ કરે છે હાઉ હાર્ડ પર્સન ટ્રાય ટુ અચીવ અ ગોલ પહેલું એલિમેન્ટ છે હાઉ હાર્ડ પર્સન ટ્રાય ટુ અચીવ અ ગોલ એટલે કેટલી આપણે કહીએ ને કે ગુજરાત પેલું એક્ઝામ આવે ત્યારે છોકરાઓ કેમ એકદમ માથું નીચે રાખીને વાંચવા બે જાય અત્યારે જે સિચ્યુએશન છે એમ યુનિવર્સિટીની એક્ઝામ નજીક આવી ગઈ એટલે આપણે કેમ એકદમ સ્ટુડન્ટ તમે બધા કેમ તાર વાંચવામાં પડી ગયા છો એ તમારું હાર્ડનેસ બતાવે છે હાઉ હાર્ડ પર્સન ટ્રાયસ ટુ અચીવ ઓબ્જેક્ટિવ એ શું છે ઇન્ટેન્સિટી રોજનું આઠ કલાક દસ કલાક એક્ઝામ ઉપર વાંચવું ઇટ ઇઝ ઇન્ટેન્સિટી રાઈટ કે તમે આઠ કલાકનું રીડિંગ એ ટ્રાય કરો છો એ ઇન્ટેન્સિટી છે બીજું છે ડાયરેક્શન ડાયરેક્શન જે છે એ તમે કઈ રીતે તમે એફર્ટ્સ લાવો છો કે જેથી તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ થાય એ જે ડેફિનેશન જ સમજીએ છે અને ડેફિનેશન સમજતા પહેલાં ત્રણ વર્ડ સમજવા જરૂરી છે પેલું ઇન્ટેન્સિટી તમે કેટલું હાર્ડ વર્ક કરો છો ટુવર્ડ યોર ગોલ્સ બીજું છે એ ગોલ્સને અચીવ કરવા માટે તમે કઈ રીતે એફર્ટ્સ લગાવો છો કયા ડાયરેક્શનમાં એફર્ટ્સ લગાવો છો સ્ટુડન્ટ હોય એ એક્ઝામ આવતી હોય એક્ઝામમાં દસ કલાકનું જો રીડિંગ હોય એમાંથી બે કલાક એવા ફાળવશે કે જે એના ટોપિક કે જે સબ્જેક્ટ છે એ ડિફિકલ્ટ લાગતો હોય તો એનું ડાયરેક્શન છે ઇન્ટેન્સિટી એટલે એ કેટલું રીડિંગ કરે છે રાઈટ પ્રેઝિસ્ટન્સ જે આપણામાં નથી જોવા મળતું સ્ટુડન્ટ લાઈફમાં રેઝિસ્ટન્સનો મતલબ શું કે હાઉ લોંગ પર્સન કેન મેન્ટેન એફર્ટ્સ આપણે શું કરીએ છીએ સ્ટુડન્ટ જનરલી શું કરે આપણે સ્ટુડન્ટ્સ કે ભાઈ જ્યારે એક્ઝામ આવે ત્યારે વાંચવા બેસશે રેઝિસ્ટન્સનો મતલબ શું છે કે તમે ક્યાં સુધી એફર્ટ્સને કન્ટિન્યુ રાખો છો જ્યારથી તમારી જો સેમેસ્ટર શરૂ થાય ત્યારથી તમે જો રીડિંગ કરો સબજેક્ટનું રાઈટ તો તમારું પ્રેઝિસ્ટન્સ લેવલ હાઈ છે કેમ કે તમે એફર્ટ્સ ક્યાંથી લગાવો છો કે સિન્સ ફર્સ્ટ લેક્ચર ઓફ ધી સબ્જેક્ટ જે ડેફિનેશન નથી ખાલી વર્ડ સમજવા જરૂરી છે ઇન્ટેન્સિટી એટલે તમે કેટલું હાર્ડવર્ક કરો છો ડાયરેક્શન એટલે તમે કઈ રીતે એફર્ટ્સ લગાવો છો કયા ડાયરેક્શનથી તમે ગોલ અચીવ કરવા માટે પ્રિપેરેશન કરો છો અને ત્રીજું પ્રેઝિસ્ટન્સ એ તમે એફર્ટ્સ કે જે ડેડિકેશનથી કામ કરો છો એ ક્યાં સુધી ચાલે છે ક્લિયર આ ત્રણે જ્યારે ભેગા થાય ને અને એના આધારે તમે જે ગોલ અચીવ કરો ને એ તમારું મોટિવેશન છે ક્લિયર આ ઇન્ટેન્સિટી ડાયરેક્શન અને પ્રેઝિસ્ટન્સ જ્યારે તમે ત્રણેનો ઉપયોગ કરીને કોઈ ઓબ્જેક્ટિવ કે ઓર્ગેનાઇઝેશન ને ફૂલફિલ કરવા જાઓ એને તમારે મોટિવેશન તરીકે ગણાશે આ એક્ચ્યુઅલ ડેફિનેશન થઈ મોટિવેશન ને મોટિવેશનને ગુજરાતીમાં અભિપ્રેરણા કહેવાય પણ આપણે એ વર્ષ સમજવું નથી આપણે મોટિવેશન શું કહે છે કે મોટિવેશનમાં પર્સન કેટલું હાર્ડવર્ક કરે છે એ હાર્ડવર્ક માટે કઈ રીતે એફર્ટ્સ લગાવે છે અને એ એફર્ટ્સ ક્યાં સુધી એ મેન્ટેન રાખે છે ટુવર્ડ્સ અચીવિંગ ધી ઓર્ગેનાઇઝેશન ગોલ ઇટ્સ કોલ અ મોટિવેશન એટ જો ડેફિનેશન જોઈ ધ પ્રોસેસ મોટિવેશન ઇઝ ધી પ્રોસેસ ધેટ એકાઉન્ટ ફોર Individual's intensity. Individual intensity means what? How hard a person try to achieve a goal. Right? Direction. The pers person's effort that is channelized towards achieving a goal and resistance. Resistance means so, how long person can maintain efforts. टूवर्ड अटेनिंग धी गोल स्पेश कॉल तो ऑर्गेनाइजेशन गोल क्लियर पर्सन जो की वर्ड याद रखो तो थी जैसे प्रोसेस अकाउंट्स फॉर इंटेन्सिटी डायरेक्शन एंड प्रेजिश एफर्ड टूअर एटेनिंग धी अटेनिंग धी गोल આવો લેમિન લેંગ્વેજમાં ડેફિનેશન સમજીએ કોઈ ઓબ્જેક્ટિવને કે કોઈ ગોલને એચિવ કરવા માટે પર્સન કેટલી ઇન્ટેન્સિટીથી હાર્ડવર્ક કરે છે એ હાર્ડવર્ક કયા ડાયરેક્શનમાં કરે છે અને એ હાર્ડવર્ક જે છે એ હાર્ડવર્ક માટે કે જે એફર્ટસ લગાવે છે ક્યાં સુધી મેન્ટેન કરે છે એ પ્રેઝિસ્ટન્સ આ ત્રણેયનું જ્યારે સમ્યક્ષણ થાય ત્રણે જ્યારે ઇક્વલી એફર્ટ્સ એને મોટિવેશન કહેવામાં આવે ક્લિયર મતલબ કે જો કોઈ પર્સન હાર્ડવર્ક નથી કરતો એટલે કે ઇન્ટેન્સિટીથી કામ નથી કરતો પ્રોપર ડાયરેક્શનમાં કામ નથી કરતો અથવા પ્રેઝિસ્ટન્સ લેવલ લો છે તો એ પર્સન મોટિવેટેડ નથી ક્લિયર ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા માં ટ્વી ટી રમશે તો પ્લેયર કેટલું હાર્ડવર્કથી રમે છે કેવી રીતે એફર્ટ્સ લગાવે છે રાઇટ શોર્ટ બોલને કેવી રીતે માર્કરને કેવી રીતે રમવા ફિલ્ડિંગ્સ કેવી કરવી એ ડાયરેક્શન છે ઇન્ટેન્સિટી એટલે પ્રેક્ટિસ અને પ્રેઝિસ્ટન્સ એટલે ક્યાં કે કેટલા કેટલી મેચ સુધી ફોર્મ પ્લેયરનું કન્ટિન્યુ રાખે છે એફર્ટ્સને કન્ટિન્યુ રાખશે ત્યારે આ ત્રણેયનું એફર્ટ્સ ભેગી થાય એ મોટિવેશન બને તો કોઈ પ્લેયરનું એક મેચમાં ઝીરો કરે ને બીજા મેચમાં દસ કરે ને ત્રીજી મેચમાં વીસ કરે એનું પ્રેઝિસ્ટન્સ લેવલ શું છે લો છે નીફ ધ પ્રેઝિસ્ટન્સ લેવલ ઇઝ લો ધેન ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ પર્સન ઇઝ નોટ મોટિવેટેડ આપણા સિલેબસમાં ખાલી મોટિવેશન ને મોટિવેશનની થિયરી પૂછી છે ખેર મોટિવેશન મોટિવેશન થિયરી બટ એક સમજી લઈએ મોટિવેશન શું કામ જરૂરી છે જો કોઈ પર્સન મોટિવેટેડ નહીં હોય મોટિવેટેડ એટલે એને અંદરથી નહીં થાય કે મારે કંઈ કામ કરવું છે રાઈટ અંતઃસ્પૂર્ણ આપણે જે કહેવાય ઇનર ફિલિંગ્સ ત્યાં સુધી કોઈ પર્સનને ઇનર ફિલિંગ્સ નહીં આવે કે આ મારે મારું વર્ક છે અને આમ આ ગોલ ઓબ્જેક્ટિવ કરવા માટે મારે જ કામ કરવું પડશે એ નહીં હોય તો ચાન્સીસ છે કે તમારું કામ તમારો ગોલ કે તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ નહીં થાય રાઈટ એટલા માટે મોટિવેશન જરૂરી છે રાઇટ મોટિવેશનથી શું થશે કે એમ્પ્લોયીસ કે વર્કર્સ છે એનામાં એનર્જી જળવાઈ રહેશે ટુવર્ડ્સ અચીવિંગ યોર ઓબ્જેક્ટિવ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન તો ધે વર્ક મોર પ્રોડક્ટિવિટી ધે મે વર્ક મોર ઓન અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઓફ ધી કંપનીઝ ક્લિયર જો મોટિવેશન હશે તો જે એમ્પ્લોય બરાબર આપણા ઓર્ગેનાઇઝેશનના ગોલ અચીવ કરી શકશે મોટિવેશનની ડેફિનેશન મેં કીધી પહેલાં મારે ત્રણ બે ત્રણ વસ્તુ જોવાની એક કે કોઈ પર્સન કેટલું હાર્ડવર્ક કરે છે ઇન્ટેન્સિટીથી કામ કરે છે ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં ગોલ અચીવ કરવા માટે કેવી રીતે કામ કરે છે ત્રીજું પ્રેઝિસ્ટન્સ શું છે રેઝિસ્ટન્સનો મતલબ છે હાઉ લોંગ પર્સન કેન એફર્ટ્સ મેન્ટેન જ્યારે આ ત્રણેયનું એફર્ટ્સને સમેજેશન કરવામાં આવે ત્યારે એને મોટિવેશન કહેવામાં આવે છે જો ત્રણેમાંથી એક કોઈ મિસિંગ ફેક્ટર્સ છે તો એ પર્સન મોટિવેટેડ નથી ક્લિયર મોટિવેશન થિયરી બહુ શાંતિથી સમજો બહુ ઇઝી થિયરી છે મોટીવેશન થિયરીમાં પહેલી થિયરી છે ધ ની થિયરી ઓફ નીડ ઓફ હાયસ એબ્રાહિમ માસ્લો જે છે એને આ થિયરી આપેલી આપણે એક્ઝામ્પલથી થિયરી સમજીએ કે કોઈ એક પર્સન છે ને એક સામાન્ય વ્યક્તિ નોર્મલ હ્યુમન બિંગ્સ એની અમુક નીડ્સ હોય એ નીડ્સ ફૂલફિલ કરો ને એટલે એ પર્સન છે ને એ મોટિવેટેડ થઈ જશે એટલે એ પોતાના ઓબ્જેક્ટિવ કે ઓર્ગેનાઇઝેશનના ગોલ માટે એ ડેડિકેશનથી કામ કરશે એટલે અમરામ માસ્તોએ એવું કીધું કે પર્સનની કે એમ્પ્લોઈઝની તમે જો નીડને સેટિસફાય કરી દો એની રિક્વાયરમેન્ટ્સને સેટિસફાય કરી દો તો એ પર્સન ફૂલ્લી ડેડિકેશન ફૂલ્લી ઇન્ટેન્સિટીથી પ્લસ એના પ્રેઝિસ્ટન્સ હાઈ લેવલથી એ કામ કરશે અને તમારો ઓબ્જેક્ટિવ ગોલ અચીવ કરશે અબ્રમ માસુલે એવું કીધું કે કોઈ હ્યુમન બિંગ છે આપણે બધા એની એક બેઝિક નીડ પહેલી હોય રાઈટ એને ઈ નીડ છે ફૂડ શેલ્ટર ક્લોથ ગુજરાતીમાં કહીએ તો એને રોટી કપડાં ઓર મકાન ફૂડ શેલ્ટર ઓર ક્લોથ જો એ નીઝ એની ફૂલફિલ કરી દઈએ રાઈટ તો એ પર્સન છે એ થોડોક મોટિવેટેડ થશે કામ કરવા માટે એટલે એને શું કીધું કે ની એવી સેલેરી આપો અથવા એમ્પ્લોયને કોઈક એવું પ્રોત્સાહન આપો કે જેથી એમ્પ્લોઈઝની બેઝિક નીડ પૂરી થઈ જાય એટલે કહો તમે એમ્પ્લોઈને એવી એવું આપો કંઈક કે જેથી એની ફૂડ શેલ્ટર ક્લોથની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જાય રાઈટ જેથી કરીને મોટિવેટેડ રહેશે પછી અબ્રાહમ માસુલે એવું કીધું કે પર્સનની ફૂડ શેલ્ટર ક્લોથની જો રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ ને પછી એની સેફ્ટીની રિક્વાયરમેન્ટ આવશે પછી વ્યક્તિ શું માગશે કે ભાઈ મને મારો પગાર એટલો મળે છે એ વ્યક્તિ એવું વિચારશે કે ભાઈ મારો પગાર એટલો છે જેથી હું જમી કું રહી કું અને સારા કપડાં પહેરી શકું પણ મારી જોબ સિક્યોરિટી નથી મને આ કંપની કાલ સવારે કાઢી મૂકે એવું બને તો એવા ડરથી એમ્પ્લોઈઝ છે એ બરાબર કામ નહીં કરે એટલે અબ્રાહ માસ્લોએ એવું કીધું કે હવે પર્સ હવે પર્સનની તમે સેફ્ટીની નીડ્સ પૂરી કરો સેફ્ટીની નીડ્સ પૂરી કરો એટલે અહીંયા સેફ્ટી એટલે આપણે જે પેલી પોલીસમાં એની જે સેફ્ટી આવી ની વાત નથી અહીંયા સેફ્ટી જોબ સિક્યોરિટીની વાત થઈ રહી છે ની જોબને સિક્યોર કરી દો જોબને સિક્યોર કરી દેશો એટલે શું થશે એક એક એનો કોન્ફિડન્સ વધી જશે કે હા કંપની મને કાલ સવારે ઘરે નહીં મોકલી દે એટલે એ વધારે પોતાના દિલથી કામ કરશે હાઈ ઇન્ટેન્સિટીથી હાઈ ડાયરેક્શનમાં કામ કરશે એટલે પર્સન વધારે મોટિવેટેડ થશે એટલા માટે પેલું કોન્સેપ્ટ આવ્યો પરમાનન્ટ જોબનો એટલે અબ્રાહમ માસુલે શું કીધું કે એમ્પ્લોઈઝની તમે જોબની સેફ્ટી જોબ સિક્યોરિટી તમે ફૂલફિલ કરો નીઝમાં પછી કોઈ પર્સન છે એમને એવું કીધું કે ચલો મને કંપનીએ સારી સેલેરી આપી જેથી કરીને મારું ઘર ચાલી શકે અને મારું પોતાનું સામાન્ય જીવન ચાલી શકે એટલે બેઝિક નીડ પૂરી કરી કંપનીએ મને પર્મનન્ટ કરી દીધો એટલે મારી એક જોબ સિક્યોરિટી બી થઈ ગઈ અને હવે મારા ફેમિલીનું શું બિકોઝ એવરી હ્યુમન ઇઝ અ સોશિયલ એનિમલ તો એની બી ફેમિલીઝ હોય એની બી લાઈફ હોય સમજો આખી વાત તો એબ્રાહમ માસ્કલે એવું કીધું કે હવે પર્સનની તમે જો સોશિયલ નીડ્સને ફૂલફિલ કરી દો તો એમ્પ્લોઈઝ છે એ વધારે પ્રેઝિસ્ટન્સ અને હાઈ ઇન્ટેન્સિટીથી કામ કરશે તો કે સોશિયલ નીડ્સ કઈ તો કે ભાઈ અમે હાલમાં કંપનીમાં જોયું હશે ઘણી મોટી મોટી એમએન્સીમાં કે એમ્પ્લોઈઝ માટે પોતાનું અલગથી એક હોસ્પિટલ બનાવેલી હોય કે જ્યાં મેડિકલ ચેકઅપ નહીં થતું હોય પ્લસ એમ્પ્લોઈઝના ચિલ્ડ્રન માટે એક અલગથી આખી સ્કૂલ પ્લે પ્લે સ્કૂલ અથવા રિક્રિએશન એક્ટિવિટીઝ એરેન્જ કરશે જેથી કરીને શું કરશે કે એક ફેમિલિયર એટમોસ્ફિયર ક્રિએટ કરશે ઇન બિઝનેસમાં રાઇટ એટલે તમે જોયું હશે કે કંપનીની હોસ્પિટલ બી હશે કંપનીની સ્કૂલ બી હશે આ મલ્ટીનેશનલ કંપનીની વાત થઈ રહી છે આ નિર્મા જે છે એ શું છે નિર્મા યુનિવર્સિટી સેમ રિલાયન્સની પીડીપીયુ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી શું છે એ જ છે રાઈટ પોતાના એમ્પ્લોઈઝનું સોશિયલ નીડ્સને ફૂલફિલ કરાવે છે ટાટા ગ્રુપની ટાટા હોસ્પિટલ એ શું છે કે પોતાના જે એમ્પ્લોઈઝ છે એને જો હેલ્થનો પ્રોબ્લેમ થાય તો ત્યાં એમને ઇઝીલી સર્વિસ હેલ્થ સર્વિસ મળી જાય ઇવન ગવર્મેન્ટમાં બી આવું છે ગવર્મેન્ટમાં એટલે જ પેલું ક્વાર્ટર આપે છે ને ગવર્મેન્ટમાં સ્ટુડન્ટને ગવર્મેન્ટ ઓફિસના જે ચાઇલ્ડ છે એને સ્કૂલ પ્લસ ઇન્ડિયન રેલવે તો કે રેલવેનું હોસ્પિટલ સ્પેશિયલ દરેક જગ્યાએ છે ઇન્ડિયન આર્મીમાં બી સ્પેશિયલ હોસ્પિટલ આવે કે ત્યાં એ લોકો પોતાની રીતે પોતાના આર્મી પર્સનલ જે છે એમના ત્યાં હેલ્થ ફેસિલિટી પ્લસ એમની માટે બી આર્મી સ્કૂલ છે એમના આર્મી પર્સનલના ચાઇલ્ડ માટે તો આ શું બતાવે છે કે એમના સોશિયલ નીડ્સને ફૂલફિલ કરે છે બીકોઝ એવરી હ્યુમન ઇઝ અ સોશિયલ એનિમલ અને એની બી લવ એન્ડ અફેક્શન લાઈફ હોય તો એબ્રાહમ માસ્લે એવું કીધું કે જો તમે એમ્પ્લોઈઝની સોશિયલ નીડ્સને ફૂલફિલ કરશો તો એમ્પ્લોય વધારે ડેડિકેશનથી કામ કરશે એટલે અહીંયા વાત થઈ એબ્રાહમ માસ્લોએ એવું કીધું કે જો તમે આ પહેલી ત્રણ બેઝિક સેફટી અને સોશિયલ નીડ્સને ફૂલફિલ કરશો એટલે એ પર્સનની લોઅર ઓર્ડર નીડ્સ થઈ ગઈ એટલે બેઝિક જરૂરિયાતો પૂરી થઈ ગઈ એટલે હવે પર્સન ફૂલ એફિશિયન્સીથી કામ કરશે અને હવે પર્સન જે છે એ ઇન્ટેન્સિટીથી કામ કરશે મતલબ હાર્ડવર્ક કરશે પર્સન કે એમ્પ્લોઈઝ પોતાનું જે એફર્ટ્સ છે એ લાંબા સમય સુધી ડેડિકેશનથી કામમાં રાખશે એટલે પ્રેઝિસ્ટન્સ લેવલ વધશે અને જો આ બધું સામેલ હશે તો પર્સન કેવો છે મોટિવેટેડ ક્લિયર હવે એને આગળ કીધું કે એ પર્સન માની લો કે તમે કોઈ પર્સનની તમે જરૂરિયાત બેઝિક પૂરી કરી જોબ સિક્યોર કરી એના પર એના ફેમિલીની બી તમે જે રિક્વાયરમેન્ટ હતી બેઝિક રિક્વાયરમેન્ટ મતલબ કે છોકરા માટે સ્કૂલ કે હોસ્પિટલ કે ટુરિઝમ પર્પસમાં જે કંઈ બીની જરૂરિયાત હતી એની પૂરી કરી હવે આવ્યું એસ્ટીમ આ એસ્ટીમ શું છે એસ્ટીમ એ એવી વસ્તુ છે કે જે એમ્પ્લોઈઝ એવું વિચારે છે કે હું બીજા કરતાં કંઈક સારો છું તો મને કંપની કંઈક રેકોગ્નેશન કરે કંપની કંઈક મને એક્સ્ટ્રા આપે એટલે શું કર્યું એટલે હવે એને શું કરશે પ્રમોશન આપશે અહીંયા પ્રમોશનની વાત આવી એટલે જો કંપની પોતાના જૂના અને સારા ને પ્રોપર સર પ્રમોશન આપશે એસ્ટીમ છે રાઈટ તો એસ્ટીમ ની નીડ્સ પૂરી થઈ જાય અંદર વસ્તી કોઈ કામ કરતો ને એને પ્રમોશન જ ન મળ્યો તો એને એ નીડ્સ કઈ છે એની રિડ્યુસ છે કેમ કે પછી કામ ડેડિકેશનથી નહીં કરે એ મોટિવેટેડ નહીં થાય એ શું કરશે આલે રાખે મારું ક્યાં કોઈ આંબળે છે એવું કહેશે સમજે આખી વાત એટલે હવે શું કીધું કે હવે એને પ્રમોશન બી જરૂરી છે રાઈટ તો એસ્ટીમ નીડ પૂરી કરવાની છે એ પ્રમોશન જે છે એસ્ટીમ છે સેલ્ફ એસ્ટીમ એસ્ટીમ મતલબ કે પોતાનું એક અલગ સ્થાન બનાવવું એમ્પ્લોઈઝનું એટલે અબ્રાહમ માસલે એવું કીધું કે હવે ભાઈ એમ્પ્લોઈઝને છે એનું સેલ્ફ એસ્ટીમ જોવામાં આવે જો એ અચીવ કરશે એમ એ આપણે ફૂલફીલ કરી દઈએ એમ્પ્લોયને પ્રમોશન આપી દઈએ તો એમ્પ્લોય મોટિવેટેડ થઈને કામ વધુ સારી રીતે કરશે લાસ્ટ સેલ્ફ એકચ્યુલાઇઝેશન પછી અબ્રાહમ માસુએ એવું કીધું કે ભાઈ આપણે એમ્પ્લોયને પ્રમોશન આપી દીધું હવે આ વસ્તુ સેલ્ફ એકચ્યુલાઇઝેશન સમજો હવે એ જે વ્યક્તિને તમે સેલ્ફ એસ્ટીમ કે પ્રમોશન આપ્યું એટલે હવે ઈ બહુ સારું કામ કરે છે પણ હવે એ પર્સ વ્યક્તિના મનમાં એવું એક થશે કે હું કંઈક આ ફિલ્ડનો માસ્ટર હોવો જોઈએ મારી માર્કેટમાં રેપ્યુટેશન હોવી જોઈએ કંપનીએ મને ઇમ્પોર્ટન્ટ ડિસિઝનમાં મને ઇન્કલુડ કરવો જોઈએ કંપનીએ મને હવે પૂછવું જોઈએ એટલે એ શું છે સેલ્ફ એકચ્યુલાઇઝેશન છે રાઇટ એટલે હવે પર્સન કે જે એમ્પ્લોઈઝ છે એ એવું વિચારશે કે મને હવે કંપની ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મેકિંગમાં પાર્ટિસિપેશન કરાવે કંપનીની અગત્યની પોલિસીમાં ડિસાઇડ કરવામાં મારો રોલ ડિસાઇડ કરે રાઇટ તો એ સેલ્ફ એકચ્યુલાઇઝેશન છે તો હવે કયું કીધું તો કે ભાઈ હવે મને પ્રમોશન તો આપી દીધું અને હવે મારે પ્રમોશનની સાથે મારે કંપનીની પોલિસી બીમાં બી મારે પાર્ટિસિપેશન થવાનું છે ઈ નીડ પૂરી કરો ત્યારે પર્સન જે છે એ ફૂલ્લી મોટિવેટેડ થશે તો અહીંયા જે જે સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન છે ને એ હાયર ઓર્ડરની નીડ છે એ ક્યારે હાયર ઓર્ડર બનશે જ્યારે આ લોઅર ઓર્ડર અચીવ થશે ત્યારે જ હાયર ઓર્ડરની નીડમાં કન્વર્ટ થશે એટલે ટૂંકમાં આજે મેં તમને કીધું કે બેઝિક નીડ સેફ્ટી સોશિયલ એસ્ટીમ અને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એ સિકવન્સ છે રાઈટ એ સિકવન્સના આધારે એમ્પ્લોઈઝ છે એ મોટિવેટેડ થશે કોક એમ્પલોઈઝ છે એને બેઝિક નીડ પૂરી કરવાની છે બીજા કોકને જોબ સિક્યોર કરવાની છે ત્રીજા કોઈ માટે હોસ્પિટલ કે સ્ટુડન્ટ માટે એના એમના એમના ચિલ્ડ્રન માટે સ્કૂલ બનાવી કોકને પ્રમોશન જોતું હશે ને કોકને અગત્યના ડિસિઝન મેકિંગમાં ઇન્વોલ્વ થવું હશે મતલબ કે જે બોર્ડના મેઇન મેન ડિસિઝન લેવાય પેલું ટોપ લેવલ મેનેજમેન્ટ મેં વાત કરી હતી ટોપ લેવલ મેનેજમેન્ટમાં આવું છે જેથી કરીને કંપનીની પોલિસી ડિસાઇડ કરે તો દરેક પર્સનની અલગ 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 નીડ હશે એ પ્રમાણે એબડામ માસ્ટલે શું કર્યું નીડને ક્લાસિફાઈડ કરી અને એના આધારે એ શું કરશે એમ્પ્લોય નું સેટિસફેક્શન લેવલ વધારશે રાઈટ એટલે જ કીધું કે જો એમ્પ્લોયની આ નીડ્સ પૂરી કરી નાખશો બધી તો એમ્પ્લોય છે એ તો ઇન્ટેન્સિટીથી કામ કરશે પ્રોપર ડાયરેક્શન માં કરશે અને પ્રેઝિસ્ટન્સ લેવલથી કામ કરશે અને જો આ ત્રણેય વસ્તુ હશે ઇન્ટેન્સિટી પ્રેઝિસ્ટન્સ અને ડાયરેક્શન તો એ એમ્પ્લોય કેવો ગણાશે મોટિવેટેડ એમ્પ્લોઇઝ ગણાશે અદરવાઇઝ એ મોટીવેટેડ એમ્પ્લોઇઝ છે નહીં અને જો પર્સન મોટીવેટેડ એમ્પ્લોઇઝ હશે તો એ પ્રોપર એફિસિયન્સીથી કામ કરશે પ્રોપર ડાયરેક્શનમાં કામ કરશે ને એમ રાઇટ ટ્રેક ઉપર કામ કરશે રાઇટ ટ્રેક ઉપર ને પ્રોપર એફિશિયન્સીથી કામ કરવાથી આપણું ગોલ છે એ અચિવ ઇઝીલી થઈ જશે ક્લિયર એબ્રાહમ માસ્લો આ મોસ્ટ આઈમ્પી થિયરિસ્ટ છે આ ડાયાગ્રામ છે અને આ તમને મેં પેલું સિમ્પલ ફોર્મમાં સમજાવ્યું એક્ઝામમાં ડાયાગ્રામ તમારે કમ્પલસરી જો એબ્રાહમ માસ્લોની નીડ ઓફ થિયરી કીધા ડાયાગ્રામ જો કરવો પડશે રાઈટ જો મેં પહેલાં જ કીધું એમ જે સૌથી પ્રથમ જે છે એ બેઝિક નીડ આવશે તમે વ્યક્તિને કોઈ એક માની લો કે મિસ્ટર એ છે એ તમે એને નવો જેમણે રિક્રુટ કર્યો તમારી કંપનીમાં એની પહેલી જરૂરિયાત શું તમે પૂરી કરશો તો કે આવડિયા રોટી કપડાં મકાન એટલા પગાર આપશો કે એનું ઘર ચાલી શકે એ જ મિસ્ટર એ છે એની તમે બીજી નીટ શું આપશો કે ભાઈ હવે તારી જોબ સિક્યોર થઈ ગયું કહેવાય ને સરકારમાં બી એવો નિયમ છે કે પાંચ વર્ષ સુધી પ્રોબેશન પીરિયડ હોય પછી શું થાય એને પરમાનન્ટ કરી દે રાઇટ એટલે હવે શું કરશે એ ડેડિકેશનથી કામ કરશે હવે પોતાની કંપની છે એમ કરીને કામ કરશે એટલે હવે એની શું ભાવના જાગશે એની પાસે એનું શું ઇમોશન હશે કે ભાઈ હવે મારી ફેમિલીનું બી કંપની વિચારે એટલે તમે એની સોશિયલ નીડ્સ બી પૂરી કરી દીધી રાઈટ હવે એ પર્સન પોતે પોતાનું સેલ્ફ એસ્ટીમ જોશે કે મારું પ્રમોશન થાય હવે તમે એને પ્રમોશન આપ્યું એટલે વધારે જોશ વધારે ફૂલ જીસ્તથી કામ કરશે ઉત્સાહથી રાઈટ પછી એને એવું કહેવાય હું મારા ફિલ્ડમાં માસ્ટર હોઉં મને કંઈક કંપની પૂછે મારી આપણે ગુજરાતીમાં કહે ને કે પાંચ માણસમાં મારું નામ હોવું જોઈએ એ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન

સૌથી મોટું એઝમ્પશન એ છે કે આજે આ લેવલ કીધા મેં તમને આ લેવલ આજે લેવલ છે એ કોઈ એમ્પ્લોઈઝ છે એ એક લેવલમાં જશે પછી જ બીજા લેવલમાં આગળ જશે એટલે એવું નહીં બને કે તમે સીધા આવીને એને એમ કહેશો આજે કોઈ એમ્પ્લોય ને રિક્રુટ કર્યો તમે સીધા આવીને એમ કહેશો કે ભાઈ તારું જોબ સિક્યોર થઈ ગઈ ના એને તમે પહેલા એની શરૂઆતની નીડ્સ પૂરી કરો પછીની જોબ સિક્યોર કરવાની પછી એની ફેમિલીની ચિંતા કરવાની પછી પોતાનું પ્રમોશન લેવાનું એટલા માટે માટેને જેવું કીધું છે અબરામ માસ્લોનું જે લિમિટેશન છે એ છે કે નેક્સ્ટ હાયર લેવલમાં જ્યાં સુધી પહોંચશે નહીં એ પહેલાં એની કરન્ટ લેવલ જે છે એનું શું કરવાનું સેટિસ્ફેક્શન કરવાનું એટલે આ હાયાકી લેવલ જે છે એ કમ્પલસરી ફોલો કરવી પડશે આ હાય એટલે નીચેથી ઉપર જે જવાની કમ્પલસરી ફોલો થાય ડાયરેક્ટ ટોપ મેનેજમેન્ટમાં નહીં લેવાનું એની પહેલા બધી જરૂરિયાતો પૂરી કરી દેવાની પછી ઉપર લેવાનું એવું અબ્રાહ્મ માસુએ કીધું જે એકચ્યુઅલી નેગેટિવ છે ક્લિયર જો મસ્ત મૂવ ઇન ઓર્ડર્સ પેલા એની આ બેઝિક સેફ્ટી સોશિયલ એસ્ટીમ એકચ્યુલાઇઝેશન એ સિકવન્સમાં

એ ઈઆરજી થિયરી છે જે એલ ડેફરે આપીશ રાઈટ એ એનું અપડેટ વર્ઝન છે અબ્રાહમ માસ્લોએ શું કીધું હતું તો કે ભાઈ કોઈ પર્સન જે છે એની આ પાંચ નીડ પૂરી કરો એટલે પર્સન મોટિવેટેડ થશે મોટિવેટેડ થશે એટલે સારું કામ કરશે ક્લિયર જ્યારે એ થિયરી શું કહેશે એ પાંચ નીડને એને સ્પેસિફિક ક્રાઇટેરિયામાં ડિસાઇડ કરી નાખી જો અબ્રા મા બેઝિક અને સેફટી નીડ ને એને એક્ઝિસ્ટન્સમાં આપી દીધું કેટેગરી એને એક્ઝિસ્ટન્સ ગ્રુપમાં આપી દીધું એક્ઝિસ્ટન્સ એટલે એને પોતાનું જીવન જરૂરિયાત માટે પોતાની જીવન જરૂરિયાતની નીડ છે એના માટે એટલો મતલબ એ કે પોતાના જીવનને ટકાવી રાખવા માટે એઆરજી જે છે એ થિયરી શું કહે છે તો કે ભાઈ અબ્રાહ માસ્લોની થિયરી તો જે છે જ અને એનું એક્સટેન્ડ વર્ઝન આપણે એવું કરશું કે ભાઈ ફિઝિકલ પ્લસ સેફ્ટી એટલે કે બેઝિક અને સેફ્ટી નીડ્સ જે છે એની ફૂલફિલ કરી દેવી એનું એક્ઝિસ્ટન્સ લેવલ જે છે લાઈફ એક્ઝિસ્ટન્સ લાઈફ છે એ ઇમ્પ્રુવ કરી દેશે પછી એને શું કીધું કે અબ્રામ માસ્લુનું જે થર્ડ લેવલ હતું એટલે કે જે સોશિયલ નીડ્સ એમાં એને એવું કીધું કે એ હવે સોશિયલ પ્લસ એનું સ્ટેટસ માર્કેટમાં રેપ્યુટેશન રાઇટ એ એને રિલેટેડ નેસમાં આપી દીધી અને પછી આપ્યું ગ્રોથ જે પેલું હાયર ઓર્ડર હતું સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ એકચ્યુલાઇઝેશન એ પર્સનનો ગ્રોથ રિલેટેડ છે જો સેલ્ફ સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એવી વસ્તુ છે કે એમ્પ્લોઈઝ છે એ એક એવી જગ્યાએ પહોંચી ગયો છે જ્યાંથી એ પોતાનું માન અને સન્માન વધારવા માગે છે એટલે પોતાનો ગ્રોથ વધારવા માગે છે એટલા માટેથી ને એલડેફરે એવું કીધું કે તમે આ ત્રણ વસ્તુ જુઓ ખાલી એમ્પ્લોયનું એક્ઝિસ્ટન્સ જુઓ મતલબ એનું જીવન ટકે એ જુઓ એનું રિલેટેડનેસ જુઓ એટલે કે સોશિયલ લાઈફ જુઓ અને ત્રીજું ગ્રોથ જુઓ એટ ગ્રોથ જોશો એટલે આ ત્રણેય જો તમે સો ત્રણેય તમે પૂરું કરશો ફૂલફિલ કરશો એટલે પર્સનથી ડે ડેફિનેટલી મોટિવેટર થઈ જશે ક્લિયર હવે આમાં આ એક ઇમ્પોર્ટન્ટ છે એબ્રાહમ માસ્લોએ એવું કીધું કે જે પેલું હાયર કી જે હતું ને એ પહેલાં બેઝિક નીડ પછી સેફટી સોશિયલ એસ્ટીમ અને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એ આમાં હાયરકીની જરૂર નથી આમાં પર્સનને જે જરૂર છે એ પ્રમાણે એની નીડને પૂરફીલ કરી દો માની લો કે કોઈ કોઈ એમ્પ્લોયઝ છે એને ખાલી ગ્રોથ જ જરૂર છે અને ગ્રોથ એને એને એનું મોટિવેશન તમે ગ્રોથ આપીને કરો કોઈ એક પર્સન જે છે એને સોશિયલ લાઈફ જે છે એની એને નીડની રિકવાયરમેન્ટ છે સોશિયલ નીડ્સની રિક્વાયરમેન્ટ છે તો એનું રિલેટેડનેસ ઇમ્પ્રૂવ કરાવો કોઈ સાવ નવત પર્સન એમ તમારો એમ્પ્લોઈઝ છે તો તમે એનું એક્ઝિસ્ટન્સ લેવલ ઇમ્પ્રુવ કરાવો મતલબ એક કમ્પલસરી હાયર કે ફોલો કરવાની જરૂર નથી અબ્રામ માસ્લોમાં એ હાયર કે ફોલો કરવાની જરૂર હતી ક્લિયર પ્લસ આ થિયરી પોપ્યુલર તો છે બટ એક્યુરેટ બે માંથી એક કઈ છે નહીં ક્લિયર નેક્સ્ટ થિયરી આવી થિયરી એક્સ અને થિયરી વાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે રાઈટ મોટીવેક્સ થિયરી એક્સ થિયરી વાય હવે આને શું કર્યું આ સ્કોલરે એવું કર્યું કે એને એમ્પ્લોઈઝને બે કેટેગરીમાં ડિવાઈડ કરી દીધા અમુક એમ્પ્લોઈઝને એક્સમાં નાખી દીધા અને અમુક એમ્પ્લોઈઝને વાય કેટેગરીમાં નાખી દીધા આ આખું સ્લાઇડનું જે છે એ તમને હું તમારી સમજાવું છું અમુક એમ્પ્લોઈઝને એક્સમાં ઇન્કલુડ કર્યા અને અમુકને વાયમાં ઇન્કલુડ કર્યા એટલે હવે બન્યું શું એને એવું વિચાર્યું કે એવા એમ્પ્લોઈઝ કે જેને કામ નથી ગમતું કરવું કે જે પોતાની જવાબદારીમાંથી છટકે છે ગુજરાતીમાં કહીએ તો અથવા એ એમ્પ્લોઈઝનો કંઈ ગોલ નથી રાઈટ એક તો એવા એમ્પ્લોઈઝ કે જે પોતાની જવાબદારીમાંથી છટકી ગયા તે અવોઇડ ધેર રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ ધી ગોલ ધે ડિસલાઈક ધી વર્ક ઓર વર્કર હેવ લિટલ એમ્બિશિયસ મતલબ એનો કોઈ ગોલ જ નથી આગળનો એ બધા એમ્પ્લોઈઝને એને એક્સમાં નાખી દીધા એક્સ ગ્રુપમાં રાઈટ એવા એમ્પ્લોઈઝ કે જે પોતાના કામને એન્જોય કરે છે જે જવાબદારી લેવા માટે આગળ આવે છે જે એક્સેપ્ટ ધેર રિસ્પોન્સિબિલિટી અને પોતાનું કામ છે વ્યવસ્થિત કરે છે એવા એમ્પ્લોઈઝને એને વાય કેટેગરીમાં મૂકી દીધા સમજાણ હું શું કહું જોઈએ કે એમ્પ્લોયનું બે કેટેગરી બનાવી એક બનાવી એક્સ બીજી બનાવી વાય વાય કેટેગરીમાં એવા મૂક્યા કે કે જેને એકચ્યુઅલમાં કામ કરવું ગમે છે પોતાની જવાબદારી લે છે પોતાનું કામ વ્યવસ્થિત કરે છે એક્સ કેટેગરીમાં એવા લો એવા એવા એમ્પ્લોઈઝને મૂક્યા કે જે પોતાની જવાબદારીમાંથી છત્કે છે જેને કામ કરવું બી ગમતું નથી દિલ દગડાય કરે છે બધા બધા એમ્પ્લોઈઝને કેટેગરીમાં હવે એને શું કીધું હવે એને એ કીધું કે જે એક્સ કેટેગરીમાં જે છે ને એ કામ નથી કરતા શું કામ તો કે એને એમાં કઈક પ્રોબ્લેમ છે એ લોકોમાં આ લોકોમાં કંઈક પ્રોબ્લેમ છે એક્સ એક્સ કેટેગરીવાળા લોકોમાં કેમ કે એ લોકો કામ નથી કરતા જવાબદારી નથી લેતા દિલ દગડાય કરે છે રાઈટ તો એ લોકો કહેવાય છે કે એનામાં કંઈક ફોલ્ટ છે ફોલ્ટ મતલબ કે એ લોકો મોટિવેટેડ નથી રાઈટ એને કંઈક પ્રોબ્લેમ છે તો કિયરી એક એવું કીધું કે ભાઈ તમે એને સોલ્વ કરો કિયરી વાય શું કહે છે કે એવા લોકો છે કે જે ખરેખર કામને એન્જોય કરે છે તો એને મોટિવેટેડ કરવાની જરૂર છે નહીં કેમ કે ઓલરેડી મોટિવેટેડ છેલ્લે જેને કામ કરવાની મજા આવે છે તો અહીંયા એવું કીધું મેગ્રે એવું કીધું કે ભાઈ આપણે એવા લોકોને મોટિવેટેડ કરવાના કે જે એકચ્યુઅલમાં ડિસલાઇક વર્ક કરતા હોય ઓવર રિસ્પોન્સિબિલિટી કરતા હોય અને એની પાસે કાંઈ ગોલ કે ઓબ્જેક્ટિવ હોય નહીં એવા લોકોને આપણે શું કરવાના તો કે આપણે એને મોટિવેટેડ કરવાના એને જો આને શું કીધું આ આ એટલે આ આ થિયરી મેગ્રેસ થિયરી એક્સ વાય જે છે એટલે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કેમ કે એ લોકો એ ડાયરેક્ટ હ્યુમન બિંગ સાથે વાત કરે છે પ્લસ બીજું કે આમાં કાંઈ નીડ્સની ફૂલફિલમેન્ટ નથી આવતી આમાં ઓલરેડી આઇડેન્ટિફાય કરવામાં આવે છે કે ભાઈ આટલા આ એમ્પ્લોઈઝ છે એ સારું કામ કરે છે એ મોટિવેટેડ છે બીજા એમ્પ્લોઈઝ એવા છે કે જે સારું કામ નથી કરતા મતલબ એમાં કંઈક કરવાની જરૂર છે એટલે એ લોકો શું કરશે એને કંઈક ને કંઈક રીતે મોટિવેટેડ કરશે રાઇટ જે લોકો કામ નથી કરતા એને કંઈક ને કંઈક રીતે મોટિવેટેડ કરશે એટલે શું થશે કંપનીનો સમય અને રિસોર્સિસ બંને બચી જશે તો ઇટ ઇઝ બેસ્ટ થિયરી થિયરી એક્સ અને થિયરી વાય રાઇટ ક્લિયર લાસ્ટ ટાઈમ એક એક વર્ષ એક્ઝામમાં પૂછેલું છે કે થિયરી એક્સ અને થિયરી વાય સમજાવો થિયરી એક્સ શું હતી કે ભાઈ એવા લોકો કે જે કામ નથી કરતા તો એને જ મોટિવેટેડ કરવાના થિયરી વાય એવા ગ્રુપવાળા કે જે ખરેખર કામ કરે છે તો એને તમારે મોટિવેટની જરૂર છે નહીં કેમકે એ ઓલરેડી પોઝિટિવ એટીટ્યૂડવાળા છે અને આ લોકો વાય એક્સવાળા કયા હશે નેગેટિવ એટીટ્યૂડવાળા ક્લિયર પછી આવી હેઝબક્સ ટુ ફેક્ટર થિયરી જો અત્યાર સુધીમાં આપણે કેટલી થિયરી ભણ્યા પહેલી એબ્રાહમ માસ્લોસ નીડ એમાં પેલું જોયું કે કોઈ એમ્પ્લોઈઝ કે કોઈ પર્સનની તમે રોટી કપડાં આપી દો જોબની સિક્યોર કરી દો સોશિયલ લાઈફ એની ફૂલફીલ કરો એનું પ્રમોશન કરો અને પછી એને કંપનીના ઇમ્પોર્ટન્ટ ડિસિઝનમાં પાર્ટિસિપેશન કરાવો એટલે વ્યક્તિ મોટિવેટેડ થશે મોટિવેટેડ થશે એટલે આ જો ડેફિનેશન આવી ગઈ

કે જે એકચ્યુઅલી કામ નથી કરતા જે જવાબદારીમાંથી છટકે છે જે કામ કરે છે જવાબદારી બી લે છે અને ઓબ્જેક્ટિવ બી છે રાઈટ હવે હવે કોનું ફોકસ કરવાનું ખાલી તો કે થિયરી એક્સ વાળાને થિયરી વાય તો બરાબર કામ કરે જ છે મતલબ કે એક્સ વાય કેટેગરી વાળા લોકો તો બરાબર કામ કરે છે એવું કીધું મેગ્રસે હવે હવે હેઝબક્સ ટુ ફેક્ટર થિયરી હેઝબકે શું કીધું તો કે એને છે ને બે એને એને બી એમ્પ્લોઈઝને બે કેટેગરીમાં ડિવાઈડ કરી દીધા એક એવા કહી કે એક તો એમ્પ્લોઈઝનું જે સેટિસફાય હોય એ અને બીજું ડિસસેટિસફાય હોય એ રાઈટ સેટિસફાય એમ્પ્લોય જે છે તો કે એમાં એમ્પ્લોઈઝનું ગ્રોથ જોયું એ લોકોએ રિસ્પોન્સિબિલિટી જોઈ ને અચિવમેન્ટ જોયું રાઈટ ડિસેટિસફાયમાં બી એ જ વસ્તુ જોઈ પણ એ લોકોએ હેઝબ્સ એવું આઇડેન્ટિફાય કર્યું કે જેટલા બી લોકો ડિસસેટિસફેક્શનમાં છે એ એટલા માટે છે એક તો વર્ક કન્ડિશન પ્રોપર સેલેરી નથી મળતી બીજું અને કંપનીની પોલિસી આ ત્રણેયની લોકોએ કીધું હાઇજીન ફેક્ટર હાઇજીન એટલે આપણે પેલું સેનિટાઈઝને હાઇજીન કરીએ છીએ એ હાઇજીનની વાત નથી થતી હાઇજીનની વાત થાય છે અહીંયા એવા ફેક્ટર્સ કે જેના આધારે એમ્પ્લોઈઝનું આપણે સેટિસ્ફેક્શન લેવલ ઇમ્પ્રૂવ કરી શકીએ રાઈટ રાઇટ હેઝબક્સે એવું કીધું કે ભાઈ હેઝબે એવું આઇડેન્ટિફાય કર્યું કે એમ્પ્લોઈઝ ડિસૅિસફેક્શન છે એનું કારણ છે એક તો વર્કિંગ કન્ડિશન ઇમપ્રોપર સેલેરી આ પુઅર વર્કિંગ કન્ડિશન હશે રાઈટ આ કંપની પોલિસી બી બરાબર નહીં હોય તો એને શું કીધું કે તમે એમ્પ્લોઈઝનું એક તો વર્કિંગ કન્ડિશન સુધારો એમની સારી સેલેરી આપો અને આપણી કંપનીની પોલિસી સુધારો એટલે ડેફિનેટલી આ જે ડિસેટિસફાઈડ વર્કર છે એ કેમાં કન્વર્ટ થઈ જશે આપણા સેટિસફાઈડમાં ક્લિયર તો હેઝબક્સ એવું કીધું કે ભાઈ તમે એવા એમ્પ્લોઈઝને આઈડેન્ટિફાય કરો કે જે ડિસસેટિસફાય છે અને ડિસસેટીસફાય કેના આધારે બન્યા છે તો કે વર્કિંગ કન્ડિશનના આધારે ડિસેટીસફાય છે પ્રોપર સેલેરી નથી મળતી એના દરેસેટિસફાય છે અને પ્રોપર કંપની પોલિસીમાં એ લોકો સાથે ડિસેટિસફાય થયેલા હોય તો એને મોટિવેટેડ કરો જેથી કરીને આપણું શું વધે આપણા અચિવમેન્ટ થઈ શકે એ લોકો પ્રોપર રિસ્પોન્સિબિલિટી બી નિભાવી શકે અને એનું પ્રોપર ગ્રોથ બી થઈ શકે ફ્રેન્સ એક વસ્તુ કહું જમશેદી ટાટાએ એક સેન્ટેન્સ કીધેલું પોતાની બોર્ડ મિટિંગમાં કે કદાચ નફો ન મળે ને તો ચાલશે પ્રોફિટ ન મળે ને તો ચાલશે બટ પોતાના એમ્પ્લોયનું ડિસસેટિસફેક્શન લેવલ નહીં ચાલે સમજજો આખી વાતને જો કંપની ખોટ કરશે ને તો ચાલશે એ ખોટ આગળ આવી એક છે પણ જો કંપનીના એમ્પ્લોઈઝનું જો ડિસસેટિસફેક્શન હશે ને તો એ કંપની આગળ નહીં ચાલે એવું જમશેદજી ટાટાએ કીધેલું એટલા માટે થઈને ટાટા ગ્રુપે પોતાના એમ્પ્લોઈઝના સેટિસ્ફેક્શન માટે ઘણું કામ કર્યું અને કરતું આવ્યું છે રાઈટ તો એ કોન્સેપ્ટ ઉપર હતું ટુ ફેક્ટર થિયરી રાઇટ એટલે હેઝબક્સ એવું કીધું કે ભાઈ આપણે એવા એમ્પ્લોઈઝને આઈડેન્ટિફાઈ કર્યા કે જે ડિસિટિસફાય છે ટુઅર્ડ ધી ઓર્ગેનાઇઝેશન ડિસેટીસફાય છે એટલે એ લોકો ઇન્ટેન્સિટીથી કામ નથી કરતા ઇન્ટેન્સિટી આપણે પહેલી સ્લાઇડમાં જોયું એમ કે હાર્ડવર્ક નથી કરતા ડિસેટિસફાય છે એટલે એમ્પ્લોય પ્રોપર ડાયરેક્શનમાં કામ નથી કરતા અને એ પોતાનું જે એફર્ટ્સ છે એ લાંબા સમય સુધી જાળવતા નથી એટલે એનું પ્રેઝિસ્ટન્સ લેવલ લો છે જ્યારે આ ત્રણેય ભેગું થઈ ગયું એટલે પર્સન કેવો ગણાઈ ગયો ઈ ડીમોટિવેટેડ એ ડીમોટિવેટેડ છે એટલે હવે એને તમે શું કરો એને મોટિવેટેડ કરો રાઈટ મોટિવેટેડ થશે એટલે શું થશે એક તો તમે એક તો એ આપણા બિઝનેસના ઇચ એન્ડ એવરી અચિવમેન્ટ છે એ ફૂલફિલ કરશે રાઈટ મોટિવેટેડ પર્સન જે છે એ પ્રોપર પોતાની રિસ્પોન્સિબિલિટી છે એ ફૂલફિલ કરશે પોતાની જવાબદારી બરાબર નિભાવશે એને જે વર્ક આપવું એ પ્રોપર કરશે મોટિવેટેડ પર્સન કરશે ડિમોટિવેટેડ પર્સન નહીં કરે અને ત્રીજું ગ્રોથ એ એવા લોકો એક કે જે કંપનીનો અને પોતાનો બંનેનો ગ્રોથ મોટિવેટેડ પર્સન છે એ ઇન્ક્રીઝ કે ઇમ્પ્રુવમેન્ટ કરાવશે ક્લિયર આ હેસબક્સ ટુ ફેક્ટર થિયરી હતી પહેલી જે થિયરી હતી એ મોટીવેશનની હાયડ ઓફ થિયરી એમાં સાયકોલોજીકલ એટલે કે બેઝિક રોટી કપડાં મકાન સેફટી નહીં સોશિયલ એસ્ટીમ સેલ્ફ એક્યુલાઇઝેશનની પૂરી કરો પર્સન મોટિવેટેડ છે ટીઆરજી એનું અપડેટ વર્ઝન આવ્યું થિયરી એક્સ એટલે એવા લોકો કે જે કામ નથી કરતા એને એક ગ્રુપમાં નાખો જે કામ કરે છે એને બીજા ગ્રુપમાં નાખો જે કામ કરે છે એને મોટિવેટેડ કરવાની જરૂર નથી જે કામ નથી કરતા એને મોટિવેટેડ કરો ક્લિયર ટુ ફેક્ટર થિયરી કમ્પ્લીટ લેટ કે હેઝબક્સે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સેટિસફાય જે છે ડિસેટિસફાઈ છે એના કારણો ફાઇન્ડ કરો એટલા માટે બિઝનેસમાં આ હેઝબક્સ થિયરી ઇમ્પોર્ટન્ટ ગણાય એમ કે એને શું કીધું કે ભાઈ આ એમ્પ્લોઈઝનું ડિસેટિસફાય લેવલ થવાનું કારણ શું એ આઈડેન્ટિફાય કર્યા તો કે વર્કિંગ કન્ડિશન સારી નથી સેલેરી અને કંપની પોલિસી એના આધારે કંપ એમ્પ્લોઇઝ ડિસેટિસફાય છે તો એ ઇમ્પ્રૂવ કરાવો મતલબ કે એમ્પ્લોયના ડિસેટિસ્ફેક્શન થવાના કારણો જાણો અને એના આધારે એનું ડિસસેટિસ્ફેક્શન લેવલ છે એ આને શું કીધું તો કે આને એમ કીધું કે ભાઈ એક પાછું પેલું નીડ એમ્પ્લોઈઝની તમે છે ને નીડ ફોર અચિવમેન્ટ ફૂલફિલ કરો નીડ ફોર અચિવમેન્ટ એટલે કે એવું કે એને પોતાની જે કાંઈ બી એમ્પ્લોઈઝની જે સ્ટાન્ડર્ડ છે એમ્પ્લોઈઝનું જે કાંઈ બી લાઇફસ્ટાઈલ છે એ ફૂલફિલ થઈ જાય બરાબર એ પોતાની લાઈફમાં સક્સેસ થઈ જાય એ ફૂલફિલ થવું જોઈએ બીજું કીધું એને એમ્પ્લોયને પાવર આપો સત્તા રાઈટ ઘણા એમ્પ્લોઈઝ એક મશીનરી જેમ જ કામ કરતા હોય જો એમ્પ્લોયને મોટિવેટેડ કરવા હશે તો એ મોટિવેટેડ કરશો તો એ પ્રોપર પાવરથી કામ કરશે

એટ એમાં નીડ ઓફ એચિવમેન્ટ મતલબ કે એને પોતાના સ્પેસિફિક ટાર્ગેટ માટે એચિવમેન્ટ હોવું જોઈએ પોતે કંઈક લાઈફસ્ટાઈલમાં સારું એવું અચીવ કરે એ ફૂલફિલ કરાવો તો એમ્પ્લોય મોટિવેટેડ હશે બીજું કે એને પાવર આપો પાવર એટલે બીજો કોઈ પાવર નહીં બટ પાવર એ પોતાની જોબ બરાબર ફૂલફિલ કરે પોતાની જોબમાં આપેલા ટાસ્કને કમ્પ્લીટ કરે એ પાવર સત્તા ગુજરાતીમાં કહીએ તો અને ત્રીજું એફિલિયશન એને એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર બનાવો ક્લોઝ હેલ્ધી ઇન્ટરપર્સનલ રિલેશનશિપ બનાવો જેથી કરીને મોટિવેટેડ નેક્સ્ટ થિયરી આવી સેલ્ફ એફિશિયન્સી થિયરી એને શું કીધું કે ભાઈ એમ્પ્લોઈઝનું તમે કોન્ફિડન્સ વધશે પરફોર્મિંગ ટાસ્ક માટે રાઈટ પ્લસ કોન્ફિડન્સ વધ વધવાની સાથે જો તમે એની ડિફિકલ્ટીઝને ફૂલફિલ કરાવશો એક તો કોન્ફિડન્સ વધારશો બીજું ફૂલ ડિફિકલ્ટીઝને ફૂલફિલ કરાવશો તો ડેફિનેટલી ઈ પર્સન જે છે એ હાર્ડવર્ક કરશે રાઈટ અને એ પર્સન જે છે એ ડેફિનેટલી પ્રોપર એફિસિયન્સીથી કામ કરશે એટલે સેલ્ફ એફિશિયન્સી થિયરી એવું કહે છે કે પર્સનને તમે કોન્ફિડન્સમાં બિલ્ડપ કરાવો એની ડિફિકલ્ટી લેવલ સોલ્વ કરાવો જેથી કરીને પ્રોપર પ્રેઝિસ્ટન્સ લેવલ સાથે કામ કરે અને જો પ્રેઝિસ્ટન્સ લેવલ સાથે કામ કરશે એટલે એનું વર્ક હાર્ડર હશે રાઇટ અને એના આધારે એ પોતાનું મોટિવેટેડ મોટિવેશન જાળવશે ક્લિયર મોટિવેશન એટલે શું તો કે પર્સનમાં એક તો ઇન્ટેન્સિટી હોય ડાયરેક્શન હોય પ્રેઝિસ્ટન્સ હોય ત્યારે ત્રણ એ વસ્તુ ભેગી થાય ત્યારે પર્સન કેવું ગણાશે મોટિવેશન ગણાશે આ એટલે સમજાવું એકવાર રિવિઝન કરી લેજો બે મિનિટ અબ્રાહમ માસ્લે એવું કીધું કે વ્યક્તિની પહેલાં બેઝિક રોટી કપડાં મકાન પૂરી કરો એટલે એ વ્યવસ્થિત કામ કરશે એ જ વ્યક્તિને તમે જોબ સિક્યોર કરો એટલે પાછો વ્યવસ્થિત કામ કરશે પાછો મોટિવેટેડ થઈને કામ કરશે એ જ વ્યક્તિને તમે સોશિયલ નીડ ફૂલી કરો ફૂલફિલ કરો એટલે પાછો વધુ સારું કામ કરશે પછી એનું પ્રમોશન આપો એને ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં ભાગ આપો એટલે એ વધુ સારું કામ કરશે એનું અપડેટ વર્ઝન આપ્યું એલડ્રેસ એઆરજી થિયરીએ જેમાં એને બેઝિક અને સેફ્ટીને એક્ઝિસ્ટન્સ ગણાવ્યું પોતાની લાઈફનું એક્ઝિસ્ટન્સ કરવા માટે રિલેટેડનેસ ગણાવ્યું અને ગ્રોથ ગણાવ્યું મેગ્રસે એવું કીધું કે એક્સ અને વાય અલગ અલગ ગ્રુપ એક્સમાં એક્સવાળા લોકોને તમે મોટિવેટેડ કરો વાયવાળાને મોટિવેટેડની જરૂર છે નહીં ટુ ફેક્ટર્સ થિયરીમાં એવું કીધું કે ભાઈ જે જે એમ્પ્લોઈઝમાં હાઇજીન ફેક્ટરનો અભાવ છે હાઇજીન ફેક્ટર એટલે કે વર્કિંગ કન્ડિશન નથી બરાબર એના આધારે નથી કામ કરતા સેલરી બરાબર નથી એટલે કામ નથી કરતા કે કંપની પોલિસીને લીધે પ્રોપર કામ નથી કરતા એ લોકોને મોટિવેટ કરવાની જરૂર છે બીજા કોઈની જરૂર છે નહીં થિ થ્રી નીડ્સ ઓફ થિયરીમાં એવું કીધું કે નીડ્સ ઓફ એચિવમેન્ટ હોવું જરૂરી મતલબ કેને કાંઈક એની બેઝિક નીડ્સની સાથે સાથે એનું લાઈફ બરાબર સસ્ટેન્ડ રહી માટેનું અચિવમેન્ટ હોવું જરૂરી ફૂલફિલ કરો અને પ્રોપર પાવર આપો અને એનું એફિલિયશન કરાવો એટલે કે એની સાથે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરો પર્સન પ્રોપર કામ કરશે મોટિવેટેડ થશે સેલ્ફ એફિશિયન્સી થિયરી એટલે એવી થિયરી કે જેમાં પરફોર્મિંગ ટાસ્ક કરવા માટે કોન્ફિડન્સ ક્લિયર કરો ડિફિકલ્ટિઝને સોલ્વ કરો જેથી કરીને વર્ક હાર્ડ કરશે અને પ્રેઝન્સન્સ લેવલ ઇમ્પ્રૂવ કરશે ફાઇન સેટ સેટ સ્ટુડન્ટ ફોર ટુ દેસ સ્ટેશન પે કન્ટિન્યુ ફોર ફર્ધર ટુ ક્લાસ